નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 5.1 ની અંદર 30 દાખલા સુધીનો અભ્યાસ કર્યો હતો. હવે એના પછી દાખલા નંબર 31 થી સ્ટાર્ટ કરીએ. તો જોઈએ દાખલા નંબર 31. સાબિત કરો કે f of x is equal to cos x square. શું આપેલું છે? cos x square સતત વિધેય છે. ચલો હવે જે દાખલા નંબર 31, 32, 33 અને 34 જે બધા દાખલા છે એ બધા કોને રિલેટેડ છે? તો કે આપણે અગાઉ પ્રમેય જોઈએ, તો પ્રમેય નંબર 1 યાદ કરો. એની અંદર શું હતું કે f અને g બે વિધેય હોય, બરાબર. એની અંદર f પણ સતત હોય, g પણ સતત હોય, તો f અને g બે કેવું મળશે? સતત મળશે. f માઇનસ g એ કેવું મળશે? બેનો સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર ત્રણે કેવું મળે? સતત મળે, બરાબર. એના પછી આપણે પ્રમેય નંબર 2 જોયા હતા, બરાબર. તો એની અંદર શું હતું? હવે આ જે આપણે દાખલા જોઈશું એની અંદર પ્રમેય નંબર 2 નો ઉપયોગ કરવાનો છે કે f અને g બે વાસ્તવિક વિધેય હોય અને f અને g બે કેવા હોય? સતત હોય, તો બેનું સંયોજિત વિધેય કેવું મળે? આપણે સતત મળશે, બરાબર ને. તો આ જે દાખલા છે એ આપણે સંયોજિત વિધેય માટેના છે, ક્લિયર. તો અહીં બે વિધેય કયા કયા છે? તો જોઈએ આપણે f ઓફ x અને g ઓફ x આપણે મેળવશું. એફ ઓફ એક્સ આપેલું છે, સોરી, એટલે એફ ઓફ એક્સ આપેલું હોય એટલે આપણે શું કરશું? કોઈ એચ ઓફ એક્સ લઈ લઈએ અને બીજું જી ઓફ એક્સ લઈએ. તો આની અંદર બે વિધેય કયા સમાયેલા છે? તો જોઈએ અહીં એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ કોસ એક્સ સ્ક્વેર આવું આપને આપેલું છે. ચલો હવે આની ઉપરથી આપણે બે વિધેય મળશે. તો પેલું વિધેય કયું છે? તો કે એચ ઓફ એક્સ કહીએ, એચ ઓફ એક્સ કહીએ આપણે એક્સ સ્ક્વેર કહીએ, બરાબર. અને બીજું વિધેય તથા જી ઓફ એક્સ એટલે એને આપણે શું કહીશું? કોસ એક્સ કહે છે, ક્લિયર. ચલો હવે આપણે ખબર છે કે આપણે કયો પ્રમેય આગળ ભણ્યા હતા એની અંદર બહુપદી જે વિધેય આપેલું હોય એ કેવું હોય? સતત જ હોય. તો આ કેવું થઈ છે? બહુપદી થઈ છે, બરાબર. અને જી ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ કોસ એક્સ પણ બહુપદી થઈ છે, એટલે બે બહુપદી વિધેય આપેલા છે, એટલે બે કેવા થશે? સતત છે. તો લખીશું આપણે કે અહીં એચ ઓફ એક્સ અને જી ઓફ એક્સ બહુપદી વિધેય હોવાથી બહુપદીય વિધેય હોવાથી એચ ઓફ એક્સ અને જી ઓફ એક્સ બંને વિધેયો સતત છે, ક્લિયર. આપણે અગાઉના પ્રમાણમાં જોયું હતું કે બહુપદી હોય, બહુપદી વિધેય હોય તો બે કેવું થાય? સતત જ થાય. તો અહીંયા એચ ઓફ એક્સ અને જી ઓફ એક્સ બે કેવા છે? બહુપદીમાં છે, એટલે બે કેવું થશે? સતત. ચલો હવે જો એનું જ સંયોજિત વિધેય કોસ એક્સ સ્ક્વેર છે, ક્લિયર. તો ચલો સંયોજિત વિધેય આપણે જોઈએ. તો જી ઓફ એચ ઓફ એક્સ આપણે શું મળશે? આના બરાબરમાં આવી રીતે લખી શકું, જી ઓફ એચ ઓફ એક્સ, ક્લિયર. ચલો હવે તો જી એચ ઓફ એક્સ આપણે શું આપેલું છે? જો અહીંયા એચ ઓફ એક્સ આપણે શું લીધું છે? એક્સ સ્ક્વેર લીધેલું છે, બરાબર. આના બરાબર આપણે શું મળશે? એક્સ સ્ક્વેર. ચલો હવે જી ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ કોસ એક્સ છે, એક્સની જગ્યાએ એક્સ અહીંયા, તો હવે અહીંયા એક્સની જગ્યાએ એક્સ સ્ક્વેર કરું તો મને શું મળશે? તો અહીંયા મળશે આપણે કોસ એક્સની જગ્યાએ એક્સ સ્ક્વેર મૂકો તો આવું મળે, બરાબર. તો આ જે સંયોજિત વિધેય છે, બરાબર, બે વિધેય ભેગા કર્યા એને આપણે એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ બે સમાન હતા, તો એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ શું થયું? કોસ એક્સ સ્ક્વેર. મેં તમને કીધું હતું કે બે વિધેય સતત હોય તો એનું સંયોજિત વિધેય કેવું થશે? સતત થશે.
તો તેથી વિધેય h અને g કેવા છે? સતત વિધેય હોવાથી તેમનું સંયોજિત વિધેય શું આપણે લીધું? g ઓફ f ઓફ x કેવું થશે? સતત વિધેય છે, બરાબર ને? તો આની ઉપરથી આપણે કહી શકીશું કે માટે શું છે? cos x સ્ક્વેર સતત વિધેય. ક્લિયર? ચલો કાંઈ છે નહીં, દાખલાની અંદર આપણે બે ની ખબર છે, એના બે પાર્ટ પાડીશું, એચ ઓફ એક્સ અને જી ઓફ એક્સ, બરાબર. હવે બે સતત વિધેય છે, તો બેનું સંયોજિત વિધેય છે એ આપણે કેવું મળશે? સતત મળશે. સેમ ટુ સેમ દાખલા નંબર છે 32 જોઈ આપણે. સાબિત કરો કે વિધેય f of x is equal to mod cos x સતત વિધેય છે. સાબિત કરો કે વિધેય f of x is equal to mod cos x કેવું છે? સતત વિધેય છે. તો પેલા જેમ આપણે લીધું હતું એવા જ આની અંદર બે આપણે વિધેય લઈશું, બરાબર, અને બે નું સંયોજિત કરીશું એટલે આપણે શું મળશે? f of x મળશે. પણ એ પહેલા આપણે એફ ઓફ એક્સ ની જગ્યાએ જે બે સંયોજિત વિધેય લઈએ છીએ, જી ઓફ એક્સ અને એચ ઓફ એક્સ, એ આપણે શું કહેશું? સતત છે કે નહીં જોઈશું. ક્લિયર? તો પહેલા અહીંયા લઈએ, અહીં એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ મોડ કોસ એક્સ આપેલ છે. ક્લિયર? ચલો સર આની ઉપરથી શું મળશે? એચ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ મળશે આપણે કોસ એક્સ મળશે, બરાબર. અને h અને બીજું લઈએ આપણે g, g ઓફ x ઇઝ ઇક્વલ ટુ મોડ x મળશે. ક્લિયર? હવે જો અહીંયા cos x, h ઓફ x ઇઝ ઇક્વલ ટુ cos x અને g ઓફ x ઇઝ ઇક્વલ ટુ મોડ x આપણે અગાઉ બધા સાબિત કરેલા છે અમને, બરાબર ને? cos x છે કેવું છે? સતત છે. મોડ x છે કેવું છે? સતત છે. ક્લિયર? તો આમ તો હવે પોલીનોમિયલ એટલે કે બહુપદીય, બહુપદી હોવાથી એચ ઓફ એક્સ અને જી ઓફ એક્સ કેવું મળશે? સતત મળશે. તો અહીં એચ ઓફ એક્સ અને જી ઓફ એક્સ એ કેવા? બહુપદીય રીતે h of x અને g of x સતત વિધેય છે, બરાબર. હવે એનું સંયોજિત વિધેય લઈએ આપણે કે g of h of x, તો શું મળશે? g of h of x આવી રીતે લખી શકીએ આપણે આના બરાબર. ક્લિયર? ચલો g of h of x શું આપેલું છે? cos x. ક્લિયર? ચલો એચ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ શું આપેલું છે? કોસ એક્સ. હવે જી ઓફ એક્સ મોડની અંદર એક્સ, અહીંયા એક્સ છે તો મોડની અંદર શું છે? એક્સ છે. તો અહીંયા આપણે શું છે? કોસ એક્સ આપેલું છે. એ મોડમાં થઈ જાય તો એ ઇઝ ઇક્વલ ટુ શું મળશે આપણને? મોડ કોસ એક્સ. જો આની ઉપરથી મળશે. ક્લિયર? તો આ શું મળ્યું આપણે? એફ ઓફ એક્સ. ક્લિયર? સંયોજિત વિધેય જ મળ્યું. અહીંયા મોડ આવશે, બરાબર ને? આ શું છે? મોડ. તો હવે આની ઉપરથી આપણે એવું કહી શકીએ કે h અને g નું સંયોજિત વિધેય કેવું છે? તો કે g ઓફ h વિધેય સતત
બરાબર ને? તો એની ઉપરથી આપણે શું કહી શકીશું, મોડ કોસ એક્સ એ પણ સતત વિધેય છે, માટે એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ મોડ કોસ એક્સ એ સતત વિધેય. ક્લિયર? ચલો હવે એના પછીનો દાખલા નંબર જોઈએ, 33. સાઇન મોડ એક્સ વિધેયના સાતત્યનું પરીક્ષણ કરો. સાઇન મોડ એક્સ છે એ સતત છે કે નહીં એ આપણે અહીં ચેક કરવાનું છે. તો આ પણ સંયોજિત વિધેય થાય. તો જોઈએ અહીં એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ સાઇન મોડ એક્સ, બરાબર? ચલો હવે અહીં આપણે બે થોડી પાછા લઈ લઈએ. એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ શું મળશે આપણે? તો કે મોડ એક્સ મળશે. અને જી ઓફ એક્સ લઈ લઈએ આપણે સાઇન એક્સ. એચ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ મોડ એક્સ અને જી ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ સાઇન એક્સ. તો અહીં એચ ઓફ એક્સ અને જી ઓફ એક્સ કેવા વિધેય છે? સતત વિધેય છે, માનાંક વિધેય અને બહુપદી વિધેય, સતત વિધેય છે. માટેનો સંયોજિત આપણે લઈએ જી ઓફ એચ ઓફ x ઇઝ ઇક્વલ ટુ જી ઓફ એચ ઓફ x. આ એવી રીતનું, ચલો એચ ઓફ x ઇઝ ઇક્વલ ટુ શું છે? મોડ x. તો જી ઓફ મોડ x થાય. ક્લિયર? એચ ઓફ x ઇઝ ઇક્વલ ટુ મોડ x અને જી ઓફ x ઇઝ ઇક્વલ ટુ સાઇન x છે. તો x ની જગ્યાએ આપણે શું મૂકશું? મોડ. તો ઇઝ ઇક્વલ ટુ સાઇન મોડ x થશે. ક્લિયર? તો આ શું મળ્યું આપણે? એફ ઓફ x મળ્યું. ક્લિયર? તો બે નો સંયોજિત વિધેય કેવું થશે આપણે? સતત જ મળશે. તો આની ઉપરથી આપણે કહેશું કે તેથી જી અને જી અને એચ ઓફ એક્સ સતત વિધેય હોવાથી તેમનું સંયોજન વિધેય કયું છે? તો કે જી ઓફ એફ સતત વિધેય છે. માટે એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ સાઇન મોડ એક્સ, સાઇન મોડ એક્સ એ સતત વિધેય છે. ક્લિયર? ચાલો એકદમ સિમ્પલ જ સમજો. હવે એના પછી જોઈએ દાખલા નંબર 34. એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ મોડ એક્સ માઇનસ એક્સ પ્લસ વન દ્વારા વ્યાખ્યાયિત વિધેય જ્યાં અસતત હોય એવા તમામ બિંદુઓ
તો તો બરાબર ને, શું આપેલું છે? એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ મોડ એક્સ માઇનસ એક્સ મોડ એક્સ પ્લસ વન આપેલું છે. એના દ્વારા વ્યાખ્યાયિત રીતે જ્યાં જ્યાં સતત હોય ને એવા તમામ બિંદુઓ મેળવવાના છે. તો હવે આની ઉપરથી આપણને કન્ડિશન મળે, શું મળશે? તો કે એક્સ આપણે નેગેટિવ લઈએ, બરાબર, એક્સ આપણે પોઝિટિવ લઈએ અને એક્સ ઝીરો લઈએ. આની અંદરથી આપણે જોઈએ તો કઈ કઈ કન્ડિશન મળશે. જો અહીં એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ મોડ એક્સ માઇનસ એક્સ પ્લસ વન આપેલું છે, બરાબર ને? તો પહેલાં આપણે અહીંયા લઈએ માઇનસ વનથી નાના આપણે લઈએ, બરાબર, માઇનસ વનથી નાના લઈએ તો આપણે એની ઉપરથી એક કન્ડિશન મળશે. તો જો એક્સ ઇઝ લેસ દેન માઇનસ વન હોય તો આપણે એફ ઓફ એક્સ જો આપણે લેસ દેન માઇનસ વન લઈએ તો એફ ઓફ એક્સ શું મળશે? તો જો માઇનસ નિશાની મૂકીએ તો આ માઇનસ એક્સ મળશે. સેમ એ દોડામાં શું થશે? માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, એટલે આપણે મળશે એક્સ પ્લસ વન મળશે. તો આની આપણે સોલ્વ કરીએ તો આનો આન્સર આવશે વન. ક્લિયર? ચલો હવે હવે બીજું આપણે લઈએ માઇનસ વનથી ઝીરોની વચ્ચે લઈએ. જો એક્સ છે એ માઇનસ વન અને ઝીરો આ બેની વચ્ચે હોય તો એફ ઓફ એક્સ શું મળશે? તો એફ ઓફ એક્સની અંદર કિંમત મૂકો માઇનસ વનથી કરી અને ઝીરોમાં, તો આપણે શું મળશે? થોડું તો માઇનસ એક્સ મળશે, બરાબર. અને આ થશે માઇનસ વનથી ઝીરોની અંદર વેલ્યુ મૂકીશ તો એટલે ઝીરો મળશે, કાં ધન જ મળશે, એટલે મળશે આપણે પ્લસ એક્સ પ્લસ વન જ મળશે. એટલે આ શું થશે? ઇઝ ઇક્વલ ટુ માઇનસ વનથી ઝીરોની અંદર આની અંદર આપણે કિંમત મૂકીએ માઇનસ વન ઝીરો મૂકું તો હા આ નેગેટિવ જ મળે, બરાબર છે. આ શું થશે? નેગેટિવ થશે, એટલે માઇનસ એક્સ માઇનસ એક્સ એટલે માઇનસ ટુ એક્સ અને માઇનસ વન થશે. ક્લિયર? અને જો એક્સ છે આપણે એ ઝીરો કરતાં મોટો લઈએ તો એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ, બોલો તો આપણે પક્ષ પ્લસ જ મળવાનું છે, એક્સ ઝીરો કરતાં મોટા મૂકીએ તો, અને એ ઝીરોથી આપણે મોટી વેલ્યુ લેશું તો કેવું મળશે? પ્લસ જ મળશે, એટલે શું થશે? એક્સ પ્લસ વન. હવે આને સોલ્વ કરીએ તો એક્સ માઇનસ એક્સ અને થશે માઇનસ વન. ક્લિયર? ચલો જો આની અંદર ત્રણ કન્ડિશન લઈને આપણે ચેક કરીશું. કઈ કઈ ત્રણ કન્ડિશન? તો આની ઉપરથી ખબર પડશે એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ મોડ એક્સ માઇનસ મોડ એક્સ પ્લસ વન આપેલું છે. ક્લિયર? તો એક્સ ઇઝ આપણે લેસ દેન વન લઈએ તો એ લેસ દેન માઇનસ વન લઈએ, આની આને આપણે ચેક કરીશું આની ઉપરથી તો શું મળશે. તો માઇનસ વન એ આની અંદર મૂકું તો આપણે ઓબ્વિયસલી આ શું થશે? માઇનસ એક્સ મળે. ક્લિયર? હવે જો આની અંદર હું માઇનસ વેલ્યુ મૂકું તો માઇનસ માઇનસ શું મળશે? આપણે પ્લસ થઈ જશે. ક્લિયર? ચલો હવે જો માઇનસ વનથી કરી અને એક્સ એ છે એ ઝીરોની વચ્ચે હોય તો ઓબ્વિયસલી આ શું થશે? મોડ એક્સ ઇઝ ઇક્વલ ટુ પહેલાંની જેમ માઇનસ વન જ થશે. અને હવે માઇનસ વનથી ઝીરોમાં છે તો એ તો માઇનસ જ મળવાનું છે, એટલે માઇનસ એક્સ પ્લસ વન થશે, એટલે ઇઝ ઇક્વલ ટુ માઇનસ ટુ એક્સ માઇનસ વન મળશે. અને જો ઈ એક્સ છે એ ઝીરો અથવા ઝીરો કરતાં મોટું હોય તો આપણે મળશે એક્સ અને માઇનસ એક્સ પ્લસ વન. અને આપણે સોલ્વ કરીશું એટલે આવશે માઇનસ વન. તો આની ઉપરથી આપણે ત્રણ કન્ડિશન મળી. કઈ મળી? તો તેથી એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ કઈ કઈ ત્રણ કન્ડિશન? તો કે પહેલાં વન મળશે, બીજું માઇનસ ટુ એક્સ માઇનસ વન મળશે અને એક માઇનસ વન મળશે. આ ક્યારે મળશે? તો કે એક્સ છે એ લેસ દેન માઇનસ વન હોય ત્યારે, બરાબર. માઇનસ ટુ એક્સ માઇનસ વન ક્યારે મળે છે? તો ક્યારે? તો કે માઇનસ વન લેસ દેન એક્સ લેસ દેન ઝીરો હોય ત્યારે. અને એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ માઇનસ વન મળે છે ક્યારે? તો કે એક્સ છે એ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ ઝીરો હોય ત્યારે, બરાબર. હવે તમને આટલું આપી દીધું છે, આની ઉપરથી તમે આપણે સોલ્વ કરી શકીશું. કયા કયા પોઈન્ટ આગળ? તો કે માઇનસ વન આગળ અને ઝીરો આગળ, બે આગળ સતત હોય તો
સતત છે કે નહીં, જો આ બે આગળ, બે આગળ જ, બાકી બધા આગળ એ કેવાય છે સતત જ છે, એટલે આપણે આ બે પોઈન્ટ આગળ જ ચેક કરવાનું છે. જો આ બે પોઈન્ટ આગળ સતત હશે તો એ બધા જ પોઈન્ટ આગળ કેવું હશે, સતત જ છે. બે માંથી બે બે સતત મળે છે, બે અસત મળે છે, કયું એક અસતત મળે છે ને એક સતત મળે છે એ આપણે હવે ચેક કરીશું. તો નેક્સ્ટ પેજની અંદર લખીએ, આ એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ જે આપણે મળ્યું, એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ વન મળ્યું હતું, ક્યારે એક્સ ઇઝ લેસ ધેન માઇનસ વન હોય ત્યારે, અને ટુ એ માઇનસ ટુ એક્સ માઇનસ વન મળ્યું હતું ક્યારે, તો માઇનસ વનથી જીરોની વચ્ચે, અને માઇનસ વન મળ્યું એક્સ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ ઝીરો હોય ત્યારે. તો ત્રણે ત્રણ કન્ડિશન આપણે લખીએ, તો આ એક્સ હતું ક્યારે, તો કે લેસ ધેન માઇનસ વન હોય ત્યારે, માઇનસ ટુ એક્સ માઇનસ વન હતું ક્યારે, તો કે માઇનસ વન ઝીરો સોરી એક અને ઝીરોની વચ્ચે, બરાબર ને. અને ક્યારે એક માઇનસ વન મળતું હતું, એક્સ આપણે ઝીરો કરતા મોટા લીધા ત્યારે, બરાબર ને. જોઈ લઈએ તેમ કરતી વખત. ચલો હવે એક્સ ઇઝ ઇક્વલ ટુ માઇનસ વન આગળ લઈએ, એક્સ ઇઝ ઇક્વલ ટુ માઇનસ વન આગળ ચેક કરીએ આપણે. તો લિમિટ એક્સ ટેન ટુ માઇનસ વન માઇનસ એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ લિમિટ એક્સ ટેન ટુ માઇનસ વન પ્લસ એફ ઓફ એક્સ, જો આ બે સમાન મળશે તો શું થઈ છે, સતત, બરાબર ને. ચલો હવે લિમિટ એક્સ ટેન ટુ માઇનસ વન એફ ઓફ એક્સ શું મળશે, માઇનસ વનની લેફ્ટ હેન્ડ સાઈડ એટલે કે વન મળે છે. લિમિટ એક્સ ટેન ટુ માઇનસ વન માઇનસ વન ઇઝ ઇક્વલ ટુ લિમિટ એક્સ ટેન ટુ માઇનસ વન પ્લસ, માઇનસ વન પ્લસ એટલે કેવું મળશે, આ મળશે, એટલે કે માઇનસ ટુ એક્સ માઇનસ વન. ચલો કિંમત મૂકી એટલે વન ઇઝ ઇક્વલ ટુ માઇનસ વન મૂકવું એટલે માઇનસ માઇનસ પ્લસ થશે. ચલો એક્સ સ્ટેપ વધારે નાખીએ, સો વન ઇઝ ઇક્વલ ટુ માઇનસ માઇનસ પ્લસ ટુ માઇનસ વન, એટલે કે વન ઇઝ ઇક્વલ ટુ વન મળે છે. તો શું થઈ છે, એક્સ ઇઝ ઇક્વલ ટુ માઇનસ વન આગળ કેવું છે, સતત. તો ક્લિયર. ચલો હજી આપણે ત્રીજી કન્ડિશને ચેક કરવી પડે, કઈ થશે ત્રીજી, તો કે એફ ઓફ માઇનસ વન આગળ આપણે ચેક કરવું પડે. તો એફ ઓફ માઇનસ વન, માઇનસ વન કોની અંદર હશે, આની અંદર હોય, તો ઇઝ ઇક્વલ ટુ શું છે, માઇનસ ટુ એક્સ માઇનસ વન. તો ઇઝ ઇક્વલ ટુ મળશે માઇનસ ટુ માઇનસ વન અને માઇનસ વન, તો ટુ માઇનસ વન ઇઝ ઇક્વલ ટુ વન. તો ત્રણે ત્રણ કન્ડિશન શું થાય છે, સેટિસ્ફાઈડ થાય છે. તો એક્સ ઇઝ ઇક્વલ ટુ માઇનસ વન આગળ કેવું થયું, સતત. માટે લિમિટ એક્સ ટેન ટુ વન માઇનસ વન માઇનસ એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ લિમિટ એક્સ ટેન ટુ માઇનસ વન પ્લસ એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ માઇનસ વન. આવું થાય છે, ત્રણે સરખું મળે છે. માટે વિધેય એફ ઓફ એક્સ એ એક્સ ઇઝ ઇક્વલ ટુ માઇનસ વન આગળ સતત વિધેય છે. ક્લિયર. ચલો સેમ ટુ સેમ, એના પછી આપણે ચેક કરીશું ઝીરો આગળ. તો જોઈએ એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ શું આપેલું હતું, કન્ડિશન શું મળી આપણે, વન માઇનસ ટુ એક્સ માઇનસ વન અને માઇનસ વન મળી ગઈ. ચલો આ ક્યારે હતી, એક્સ લેસ ધેન માઇનસ વન, માઇનસ વનથી એક્સની કિંમત ઝીરો સુધી હતી, અને એક્સની કિંમત કઈ આપણે હતી, ઝીરો કરતાં મોટું. જોઈ લઈએ કેમ થતા એક વખત. એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ વન માઇનસ ટુ એક્સ માઇનસ વન, માઇનસ વન લેસ ધેન માઇનસ વન લેસ ધેન નોટ ઇક્વલ ટુ એક્સ ઝીરો અને ગ્રેટર ધેન ઝીરો. ક્લિયર. હવે એક્સ ઇઝ ઇક્વલ ટુ ઝીરો માટે લઈએ, તો એક્સ ઇઝ ઇક્વલ ટુ ઝીરો આગળ ચેક કરવું હોય તો
તો પહેલાં આપણે ડાબી બાજુનું લક્ષ લઈએ, લિમિટ એક્સ ટેન ટુ ઝીરો માઇનસ એફ ઓફ એક્સ ચેક કરીએ, અને જો લિમિટ એક્સ ટેન ટુ ઝીરો પ્લસ એફ ઓફ એક્સ મળે તો આપણે શું કરીશું, એફ ઓફ ઝીરો જોઈશું, અને ત્રણે ત્રણ સમાન મળશે તો સતત છે. માટે લિમિટ એક્સ ટેન ટુ ઝીરો માઇનસ, ઝીરો માઇનસ માટે આપણે શું મળશે, આ મળે માઇનસ ટુ એક્સ માઇનસ વન ઇઝ ઇક્વલ ટુ ઝીરો, પ્લસ માટે શું મળશે, માઇનસ વન મળશે, એટલે ઝીરો પ્લસ માટે માઇનસ વન થશે. ચાલો આના બરાબર ઝીરો મૂકીએ તો માઇનસ ટુ ઇન્ટુ ઝીરો માઇનસ વન ઇઝ ઇક્વલ ટુ માઇનસ વન, તો ઝીરો એટલે કે માઇનસ વન ઇઝ ઇક્વલ ટુ માઇનસ વન મળે છે. ક્લિયર? હવે એના પછી આપણે ચેક કરીશું એફ ઓફ ઝીરો માટે. એફ ઓફ ઝીરો શું મળશે આપણે, ઝીરો અહીંયા એટલે માઇનસ વન મળે છે, તો એફ ઓફ ઝીરો ઇઝ ઇક્વલ ટુ માઇનસ વન મેળવી લો. આની ઉપરથી આપણે કહી શકીએ લિમિટ એક્સ ટેન ટુ ઝીરો માઇનસ એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ લિમિટ એક્સ ટેન ટુ ઝીરો પ્લસ એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ ઝીરો. ત્રણે કેવું મળે છે, સમાન મળે છે, બરાબર ને? માટે વિધેય એફ ઓફ એક્સ એ એક્સ ઇઝ ઇક્વલ ટુ ઝીરો આગળ કેવું છે, સતત વિધેય છે. ક્લિયર? ચલો હવે અહીં વિધેય એક્સ ઇઝ ઇક્વલ ટુ ઝીરો આગળ અને માઇનસ વન આગળ સતત છે. હવે જો બાકી બીજા બધા પોઈન્ટ આગળ કેવું હોય છે, સતત જ હશે. આપણે આ બે પોઈન્ટ જ ચેક કરવાના, તો માટે આની ઉપરથી કહી શકીશું આપણે કે વિધેય એફ ઓફ એક્સ, વિધેય એફ ઓફ એક્સ માટે અસતત હોય તેવા બિંદુઓ મળતા નથી. માટે શું થશે, વિધેય એફ ઓફ એક્સ એ બધા જ એક્સ બિલોંગ્સ ટુ આર માટે કેવું છે, સતત વિધેય છે. ક્લિયર? બધા જ પોઈન્ટ માટે કેવું છે, સતત છે. ચલો અહીંયા આપણા બધા દાખલા કમ્પ્લીટ થાય છે. હવે નેક્સ્ટ લેક્ચરમાં જ્યારે મળીશું ત્યારે ઉદાહરણ નંબર કેટલા, આપણે એક બાકી હતું ઉદાહરણ, ઉદાહરણ નંબર 15 એક બાકી હતું, અને એમને રિલેટેડ દાખલા નંબર 20 નહીં પણ 19, આ બે દાખલા બાકી છે, એનો આપણે અભ્યાસ કરીશું. ઓકે, આજે આટલું રાખીએ, નેક્સ્ટ લેક્ચરમાં મળીએ. બાય બાય. થેન્ક યુ એવરીવન.